આમ જોયો, આમ તમારો ભાઈ લાગતો પેલા નાનો હતો ને ત્યારે, અત્યારે તો હું પછી હવે જોવાની આવી ગઈ હોય. હા, પેલા કેવો લાગતો જોતો ઈ ટાણ્યું. હે મિત્રો, કેમ છો તમે? મજામાં જઈશો. સ્વાગત છે તમારો આપણો આ નવા બ્લોગની અંદર. અત્યારે 11:30 વાગ્યા, ઉઠી બ્રશ કરી નાસ્તો કરી ને વ્લોગ સ્ટાર્ટ કર્યો. અને ગાઈસ, ઘણા દિવસથી આ આપણા વિડીયોમાં વ્યૂ ને બધું ઓછું થઈ ગયું છે, અને મને બધા કહે પણ છે કે તારા વિડીયોનું નોટિફિકેશન નથી આવતું, તો એ કંઈક યુટ્યુબનું ગ્લિચ હશે. પણ મારો વિડીયો 9 વાગે તમારે ચેનલ વિઝિટ કરી લેવી, મારો વિડીયો 9 વાગે પડી ગયો હશે. એટલે તમે જો હજી ન જોતા હોય તો આપણો વિડીયો જોતા રહેજો, મજા આવશે જોવાની તમને. પણ મને કેટલા 2-3 જણાએ કીધું કે સાહેબ તારું નોટિફિકેશન નથી આવતું અમને વિડીયોનું, તો મેં એને કીધું કે તમારે ચેનલમાં જઈ ને જોઈ આવું કે વિડીયો આવ્યો હોય કે નહીં. બાકી આપણું ડેઇલી વ્લોગિંગ ચાલુ જ છે, એમાં કોઈ ફેર નથી પડ્યો ને ચાલુ જ રહેવાનું છે. તો હાલો, હવે આજે છે ગુરુવાર, તો બધાને જય મામાદેવ. હાલો હવે નાહી ધોઈ લઈએ અને આજના દિવસની શરૂઆત કરીએ. અને એક વાત કહેવાની રહી ગઈ હતી, ચંદ્રયાન 3 ફાઇનલી ચાંદ ઉપર લેન્ડ કરી દીધું છે. તો આવડી મોટી અચીવમેન્ટ કહેવાય ને, ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો કહેવાય ને. આપણે ઇન્ડિયામાં રહેતા હોય તો આપણા દિલમાં પ્રાઉડ થવું જોઈએ એમ, આપણે કે આપણે ઇન્ડિયામાં રહે ને ઈસરોને કોંગ્રેચ્યુલેશન્સ કે તમારું મિશન સક્સેસફુલ ગયું. તો ત્યાંથી મેં વાંચ્યું હતું કે ચાંદો હોય ને એની માટી લઈ આવશે કે એવું કે હતું, ખબર નહીં હવે શું થાય. તો હલો હવે 12:45 5 મિનિટની વાર છે, તો હલો હવે નાહી લઈએ ને મંદિરે જઈ આવીએ. બીજું તો મિત્રો, મંદિરેથી દર્શન કરી ને આવી ગયા મસ્ત. અત્યારે દર્શન કર્યા મહાદેવના, શ્રાવણ મહિનો હાલે હે, મજા જ આવી જાય. તો તમે આજુબાજુમાં જો શિવ મંદિર હોય તો તમે જઈ આવજો અને દિવસની સારી શરૂઆત કરજો એમ કહી શકો તમે. હલો હવે વાંચવામાં થોડુંક ધ્યાન દઈ દઈએ, કેમકે બોર્ડને કેટલા મહિના રહ્યા, 7 મહિના રહ્યા, હવે ઓગસ્ટથી માર્ચ 7 મહિના રહ્યા. દસમામાં આપણે એવું જ હતું, એટલે હું વાંધો નહીં આવે, પાસ થઈ જાય હું બસ. તો હવે થોડું ટ્યુશનનું લેસન કરી લઈએ. તો ફાઇનલી 7:15 ને લેસન બધું કમ્પ્લીટ થઈ ગયું, હવે ભૂખ લાગી તાકાતવારી. તો હાલો હવે નીચે જઈએ અને ગરસી લઈએ પ્રેમથી. ટ્યુશનમાં જવું હતું તો આમાં હે પંચર બાપ, હવે જોઈએ. હાલો હવે 1:45 વાગ્યા, આમાં તો પંચર છે રામ પ્યારીમાં આપણી. 4:30 વાગ્યા, જે ધીસ ઇઝ અ સ્નેક્સ ટાઈમ કહી શકો તમે, બરાબર ને આશીષ? અમે ખાઈએ હે આ ચીની મીની નૂડલ્સ. પેલા આશીષ કેવી ઓલી ખાવાની મજા આવતી, ઓલા ટાર્ગેટ આવતા ખબર તને, ટાર્ગેટ ઓલા કાજુ જેવા ના આવતા રૂપિયા, પછી ટાર્ગેટ ખાઈ ઓલો ભાટ કરતું ફોડતા, આપણે ફોગો બોલાવીને સાંભળે કે ન સાંભળે. પછી ઓલા પોપલી બાબા આવતા, અવડું હોય એમાં પછી કારી કારી શેકરીન વાળી ગોળીઓ આવે, એ બધી ખાવાની મજા આવતી ગધી. અત્યારે ક્યાં એવું કંઈ મળે છે. હાલો હવે આ બધી આટલું લઈ આવ્યા, ગરસી લઈએ, ડૂસાવી લેવું, એમાં કોઈ શંકા ને સ્થાન પેદા નથી થતા. જન્માષ્ટમી ના ધૂણ ગારા કરવા અમારા ઘરમાં પણ હાલતા હશે, અમારે ચાલે છે 2 દિવસ થયા. આજે છે ફળિયાનો વારો, તો ફળિયું અમે કરી દીધું છે ક્લીન. ઉપર તમને એક ઝાડું ન દેખાય, ઝાડું દેખાય તો પૈસા પાછા બધાય ને હવ હવ ના. બાકી ફળિયું આપણે કરી દીધું છે ક્લીન. જોઈ લ્યો તમે આશીષભાઈ, કઈ નથી ના ભાઈ, કઈ નતો. રેડી 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 હું તમે અહીંયા જરી બગડા સાટી બોલાવું, અહીંયા અહીંથી આ સાઈડ હે ને એ ગદી જો. આ બધું થઈ ગયું કમ્પ્લીટ, બીજી વાર હાથ ફેરો કરીએ, એક ફેરો થઈ ગયું જોરદાર. બીજી વાર કરીએ હે, જરી કાગળ આવતો રે ભાઈ, બાકી અવાજ નહીં આવે. આ રેડી મસ્ત ધૂણ જારા કરી ને બેઠા અમે અહીંયા, બરાબર ને આશીષભાઈ? શું કહીએ હવે, અંદર નો રૂમ કરે તો હવે બેઠા અમે તો બાઈ ને મસ્ત. હા, મેં આલે ગટર નું કામ બતાવું તમને. જેસીબી પડ્યું, હા મેં ખોદકામ ચાલુ છે. અહીંયા અમારા બધા માટીઓ બેઠા છે એક થી એક. મોહિત
આવ આવ આમ હું કીએ બસ મજા હોય તો કઈ ન ઘટે અમારે દેવીઓ ને સજ્જનો અમે મસ્ત ડબલ રોલમાં શોર્ટ સુતારી પાછો મૂકી દીધો છે ને હવે અમે જોઈએ છે અત્યારે જનોઈના આલ્બમ તો તમે જોવું બોલો કઈ કહો યાર તો આલ્બમ બતાવો આપણી ઓડિયન્સ ને લાલો તો જો મીઠો કેવો લાગે હજે તો વચ્ચે પાછી પાડી પાછી કઈ નહીં ને પેલા અમિતાભ બચ્ચન જ બનવું બધાને જોઈ લે 11 વર્ષ જૂનો હે ઓ આ જોઈ લ્યો અહીંયા જો આપણો તમારો ભાઈ પોતે પછી અમારા મોટા બાપુનો છોકરો પછી આ લાલુ હવે હમણાં તમને હમણાં કોમેડી સીન્સ બતાવું આમાં તો જો કેવા લાગીએ ભાંડળિયા બધા ભાંડળિયા આ ભાઈ આ ભદાની કેમ સોઈ લ્યો તમે ઓલી શાલ કેમ નાખી ઓલી પહેરવાની હોય નહીં જો હા ઓલી ઓઢણી ન હોય છોકરો દેખાય અમારી બાજુમાં રહેતા પેલા અત્યારે અહીંયા જ રહીએ માંડવા ના ફોટા જોઈ લ્યો તમે જરીક બાજુ બતાવ ને આમ કાલે ને આપણે ક્યાં ના જોઈ લ્યો લાલા ભાઈ નો સીન આપણે બધા બેઠા કૌશિક ભાઈ ગોર આપણા બધા 10-12 વર્ષ પહેલાના ફોટા તમે જોઈ લ્યો એ જમાવટ વાળા હોય નહીં જમાવટ વાળા જ હોય ને તો પીઠીમાં તો એવા સીન થયા હતા ને પીઠીમાં તો એવા સીન થયા હતા જોઈ લ્યો કેમ કે પેલા હે ને મને જરીક રડવું બહુ આવતું અત્યારે તો હવે રડવું જ નથી આવતું ખબર નહીં હું હોય સાહિલભાઈ રોતા જ હોય જો પપ્પાને સ્પેશિયલ બોલાવ્યા હતા અમે જ્યારે પીઠી થતી હતી ને ત્યારે કે પપ્પા બાજુમાં બેહે ને તો જ હું પીઠી કરાવું બાકી પીઠી કરાવું સાહિલભાઈ લાગે તો જો ગંજીમાં ગંજી ચડી ચડી પછી હવે આ જનોઈનું કુલ કાર્ય આખું બધું થઈ ગયું હોય ને હવે તમે જોવો સીધા બોલું શું કહેવાય ખંધોલે ચડે ઈ આમ જોયો આમ તમારો ભાઈ લાગતો પેલા નાનો હતો ને ત્યારે અત્યારે તો હું પછી હવે જોવાની આવી ગઈ હોય હા પેલા કેવો લાગતો જોતો ઈ ટાયું આ જો આવ આવ મોહિત આવ આ જમણવારના ફોટા હે ને હવે આગળ હા જો હવે આવ્યા હીરોના હીરલા બધા સૂટ બૂટમાં આ તમારા આ તો આપણે ફ્રેમમાં ફોટો હે મઢાવેલો આ લાલાનો હે આ મોટા બાપુનો છોકરો આપણો આ બધા હોવ હોવ ના હવે લાલાભાઈ જોવો ખંધોલે કીમ ધોળે નહીં ખંધોલે સડતા સડતા રોતો તો લાલા તું ભાઈ હું નહી લાવો હે અમારો આલ્બમ જો આમાં રોતો તો આમાં રોવે રોયા રોય છે આમાં તો જોવું બધા બિચારા જણા થઈ ગયા હતા એટલે આવું છે જો અમારો આલ્બમ અહીંયા સમાપ્ત થાય છે જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને હવે આપણે આ વ્લોગને કરીએ અહીંયા એન્ડ એવું તો ન કહેવાય મારથી મમ્મી કરી ને ઉપર આવી ગયા શું કે નવીનમાં બોલ જો રાહ જોઈએ હવે એડિટ કરવું એડિટિંગ કરવાની હજી બાકી છે તો આ વિડીયો શોર્ટ ને સિમ્પલ કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ને આ વિડીયોને હવે કરીએ આપણે અહીંયા એન્ડ લાઈક કરો વિડીયોને નવા હોય તો સબસ્ક્રાઇબ કરો શું બોલજો સબસ્ક્રાઇબ કરો ને બને તેટલા વિડીયોને શેર કરો ને તમે કમેન્ટ કરીને કહેજો કે હવે તમારે આગળ કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ ભાઈએ કીધું એમ કરો હાલો તો હવે તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય